કેમ છો બધા? બહુ ટાઈમ પછી આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ આપણા વિદ્યાર્થીઓ માટે. જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા હોય, એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો. તમે લોકો 100 કામ તમે સારા કર્યા હશે ને, પણ જો 101મું કામ તમે લોકો ખરાબ કરશો ને, તો તમારા 100એ 100 જે તમે 100એ 100 ખરાબ સારા કામ કરેલા છે ને, એ બધા જ વેસ્ટ જશે. હું કેમ આ કહી રહ્યો છું? હું આમાં ચિલ્લાઈ ચિલ્લાઈને બૂમો પાડી પાડીને થાકી ગયો છું. તો પણ હમણાં જે હમણાં રિઝલ્ટ આવ્યું 5th સેમેસ્ટરનું, તો એમાં એક છોકરાનો મારી પર કોલ આવ્યો કે સર, મારા રિઝલ્ટમાં નો ડેટા ફાઉન્ડ આવે છે. મેં કીધું કોપી કેસ થયો હતો? તો એણે હા પાડી કે મારી પર UFM થયો છે. મેં કેટલી વાર કીધું છે કે એક સબ્જેક્ટમાં ફેલ થશો ને તો ચાલશે, પણ આવો UFM વાળી વસ્તુ કરવાની ક્યાં જરૂર છે? હવે જો એ UFM માં એને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો, તો એક સબ્જેક્ટના પાસ થવાની લાયમાં એનું આખું વર્ષ બગડશે. આવી ભૂલો કેમ કરો છો? આના કરતા તો તમે સ્ટાર્ટિંગથી વાંચવાનું રાખો યાર, પ્લીઝ. મારે બધાને રિક્વેસ્ટ છે. હમણાં એક છોકરાએ સુસાઇડ પણ કર્યું GTU ની અંદર. આપણે એવી સિચ્યુએશન સુધી પહોંચવું જ કેમ છે કે આપણે આપણી લાઈફ જે છે એ સ્ટ્રગલ વાળી બને, આપણા લાઈફમાં સ્ટ્રેસ આવે, આપણે રાતે ઊંઘ ન આવે, એવું લાઈફ જીવીને શું કામ છે તમારે લોકોને? મને સમજાતું નથી. કોપી કેમ કરવી છે તમારે લોકોને? મમ્મી પપ્પાને ખબર પડશે, તમારા મા બાપને ખબર પડશે કે મારો છોકરો કોપી કેસમાં પકડાયો અને 1 વર્ષ એને સસ્પેન્ડ થયો, તો એમના ઉપર શું વીતશે જેને તમને નાનપણથી મોટા કર્યા છે અત્યાર સુધી, અને આવી વસ્તુમાં તમે લોકો પકડાશો તો કેવી હાલત થશે? ઇજ્જતથી એક સબ્જેક્ટમાં ફેલ થઈ જશો તો ચાલશે, અરે 2-3 સબ્જેક્ટમાં ફેલ થશો તો ચાલશે, પણ ચોરી કરતા પકડાયેલા આખું વર્ષ બગડ્યું ને, સસ્પેન્ડ થઈ ગયા ને, તો એ નહીં ચાલે બેટા. તમે લોકો સમજતા નથી અમારી વાત. તમારી જિંદગીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે એથિક્સ. એથિક્સ આપણી લાઈફમાં એવા હોવા જોઈએ કે આપણે લાઈફમાં કંઈ જ ખોટું કરવાનું નથી. પણ આપણે વિદ્યાર્થીઓ શું કરે છે? સ્ટાર્ટિંગમાં પહેલેથી વાંચતા જ નથી. ચલો આપણે GTU નો કે ગમે તેનો આપણે ગભરે, આપણી જે યુનિવર્સિટી છે એનો આપણે વાંક કાળકાળ કરીએ છીએ કે આ તો આવું છે, આ તો ફલાણું છે, આ તો ઢીકણું છે, ગમે એટલા વાંક કાઢીએ છીએ. પણ આપણી સાઈડથી આપણે શું કરી રહ્યા છીએ? શું આપણે સ્ટાર્ટિંગથી આપણે સ્ટડી ઉપર ફોકસ કરી રહ્યા છીએ? શું ડેલી આપણે 1 કે 2 કલાક 1 કલાક કે 2 કલાક આપણે આપણી સ્ટડી માટે આપી રહ્યા છીએ? ના, આપણે હંમેશા બીજાનો ફોલ્ટ ત્યારે જ કાઢવો જ્યારે આપણે આપણા તરફથી એકદમ 100% સાચા હોઈએ. આપણે હંમેશા આપણે આપણા એફર્ટ સારી રીતે નાખ્યા હોય અને પછી જો બીજી જગ્યાએથી આપણને પ્રોપર સપોર્ટ ન મળતો હોય તો આપણે વાંક કાઢવો જોઈએ. પણ 90% સ્ટુડન્ટ્સ જેવી એક્ઝામ કમ્પ્લીટ થાય છે બરોબર, એ પછી એ લોકો ચોપડા માળીએ મૂકી દે છે. એક્ઝામના 10 દિવસ પહેલા બુક ઓપન કરે છે. ગવર્મેન્ટ કોલેજની અંદર તો સ્ટુડન્ટ્સ કોલેજમાં પણ જતા નથી, અને પછી એ લોકોને એમ કહે છે કે અમને કશું આવડતું નથી, પ્લીઝ IMP આપી દો, પાસ થવા એટલું કરી નાખો. તમે એન્જિનિયરિંગ પાસ થવા માટે કરી રહ્યા છો? કંઈક શીખવા માટે કરી રહ્યા છો? ચલો કોલેજમાંથી શીખવા નથી મળતું આપણે બાજુમાં મૂકી દઈએ, તો આપણે જાતે કંઈ શીખવાનો પ્રયત્ન કર્યો? ના. અમુક સ્ટુડન્ટ્સ તો એવા છે કે 4-4 સેમેસ્ટરમાં નથી બુક પરચેસ કરતા, નથી ચોપડો પરચેસ કરતા, નથી એક સિંગલ પેન પરચેસ કરતા. તો આવી રીતે તમે લોકો એન્જિનિયરિંગ કરશો અને તો પછી આપણને ક્યાંથી સારી જોબ મળવાની છે? અને પછી આપણે એન્જિનિયરિંગને ગાળો આપીએ છીએ કે ભાઈ એન્જિનિયરિંગમાં જોબ નથી, અમને તો પ્લેસમેન્ટ નથી મળતું, આ બ્રાન્ચમાં ના જતો, આ કોલેજમાં ના જતો. બધી વસ્તુ સાઈડમાં મૂકીએ અને એક જ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે આપણે આપણા તરફથી કેટલા એફર્ટ નાખ્યા છે. આપણે હંમેશા બીજાનો વાંક કાઢીએ છીએ, આના કારણે મારું આ થયું, આના કારણે મારું આ થયું. તમને સિમ્પલ એક્ઝામ્પલ એક આપું. તમારા 10 ફ્રેન્ડ છે, એ તમારા 10 ફ્રેન્ડ તમને ભેગા મળીને એમ કે તારે 10મા માળથી જમ્પ મારવાનું છે, તમે મારશો? ના, નહીં મારો. ના, જમ્પ માર, તમે લોકો જમ્પ નહીં મારો. પણ એ 10 ફ્રેન્ડ જો તમને મૂવી જોવા માટે કહેશે તો કે મૂવી જોવા જવું છે, ચલને મૂવી જોવા ચલને, તો તમે મૂવી જોવા જશો. ચલને ભાઈ નશો કર લઈએ, તો તમે નશો કરશો. તો એ જ 10 ફ્રેન્ડ તમને જમ્પ મારવાનું કહે છે તો તમે લોકો જમ્પ નથી મારતા, પણ આ બધી વસ્તુમાં તમે કન્વિન્સ થઈ જાઓ છો. મતલબ આ કોની પર વાત આવી? તમારી પોતાની પર વાત આવી કે તમારો શેમાં વિલ પાવર સ્ટ્રોંગ છે. જો આપણો વિલ પાવર સ્ટ્રોંગ હોય ને, તો આજુબાજુનું એટમોસ્ફિયર, આપણા ફ્રેન્ડ્સ, આપણી કોલેજ, એ આપણું કરિયર ડિસાઇડ નહીં કરે, આપણે પોતે આપણું કરિયર ડિસાઇડ કરશું.
તો આ બધા બધી વસ્તુઓ બંધ કરો, મહેરબાની કરીને બંધ કરો, કોપીઓ કરવાનું બંધ કરો, ચિઠ્ઠીઓ લઈ જવાનું બંધ કરો, આ બધી વસ્તુમાંથી બહાર આવી જાઓ. ભલે સબ્જેક્ટમાં ફેલ થતા હો તો ફેલ થઈ જજો, એનો વાંધો નથી. એના કરતાં તો સ્ટાર્ટિંગથી પહેલેથી જ આપણે આપણી સ્ટડી પર એવી રીતે ફોકસ કરવું જોઈએ. હું નથી કહેતો કે તમે 24 કલાક ભણો, અહીંયા 8-8 કલાક ભણવાની ક્યાં વાત કરું છું, પણ રોજના આપણે 24 કલાકમાંથી 2 કલાક આપણે આપણી સ્ટડી પાછળ ન આપી શકીએ ને તો એનો કોઈ મતલબ જ નથી. તમારી કોલેજમાં એટેન્ડન્સ 50% કરતા ઓછી હશે, ખાસા બધા સ્ટુડન્ટ્સ એવા હશે જેમની કોલેજમાં એટેન્ડન્સ 50% કરતા ઓછી હશે. તો તમારી કોલેજમાં એટેન્ડન્સ 50% કરતા ઓછી છે તો તમે આખો દિવસ શું કરો છો, તમારા ટાઈમનો તમે કેવી રીતે યુઝ કરો છો, એ તમે કોઈ દિવસ એનાલિસિસ કર્યું છે? આ બહુ જ પ્રિસિયસ ટાઈમ છે, કોઈ દિવસ પાછો નથી આવવાનો. આ ટાઈમને ઇફેક્ટિવલી યુઝ કરો મારા પહેલા વિદ્યાર્થીઓ. યાર કેમ આમ કરો છો? એક મોટા ભાઈ તરીકે તો મારી આ રિક્વેસ્ટ માનો, કેમ આવી બધી વાતોમાં પડો છો? પ્લીઝ હવે જેટલી પણ એક્ઝામ આવે એમાં આ વસ્તુ ધ્યાનમાં રાખો કે નથી આપણે કોપી કરવી, એના કરતાં 10 દિવસ પહેલાથી વાંચવાનું ચાલુ કરી દેજો. હું હાથ જોડીને તમને બધાને વિનંતી કરું છું, તમારા કરિયરમાં તમારી તો કોપી કેસ થશે તો મને કઈ ઇફેક્ટ નથી આવવાની, પણ મારા જાગૃત આવાસનો વિદ્યાર્થી આવી વાતોમાં કેમ પડવો જોઈએ? મને એ વસ્તુનું દુઃખ વધારે છે. અમારા જાગૃત આવાસ આ યુટ્યુબ ચેનલના કારણે જો એક પણ વિદ્યાર્થીની જિંદગી બનતી હોય ને તો આ ચેનલ બનાવવું અમારા માટે સક્સેસફુલ કહેવાશે. તો અમારો મેઇન એમ છે, અમારો મેઇન મોટો એ છે કે તમને સાચો રસ્તો દોરવવો, સાચા પાથ ઉપર તમને લઈ જવા. એટલે કેટલી વાર મેં તમને કીધેલું છે, છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કોપી કેસમાં પકડાય છે. અમુક લોકો નહીં પકડાયા હોય પણ આજ નહીં તો કાલ ગમે ત્યારે પકડાશે જ. ચોરી કરવી એ એક નહીં તો બીજા નહીં તો ત્રીજી વાર કે ચોથી વારમાં તો પકડાશો જ, અને ત્યારે એટલો મોટો અફસોસ થશે કે સારું આ ન કર્યું હોત તો સારું હતું. એના કરતાં પહેલેથી જ આપણે રાતે આપણને શાંતિ હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે જિંદગીમાં એવા જ કામ કરવાના કે જેના કારણે આપણને રાતે શાંતિથી ઊંઘ આવે, આપણી ઊંઘ હરામ થઈ જાય ને એવા કામો જિંદગીમાં કોઈ દિવસ નહીં કરવાના. જે દિવસે તમને ઊંઘ નથી આવતી ને સમજી લેવાનું કે તમે કંઈક ખોટું કર્યું છે જેના કારણે તમને ઊંઘ નથી આવતી. તમે કોઈને છેતર્યા છે, કાં તો કોઈને ઉલ્લુ બનાવ્યા છે, કાં તો કોઈનું છીનવી લીધું છે, એના કારણે તમને લોકોને ઊંઘ નથી આવતી. તો ઓલવેઝ સૌથી પહેલા તમારે લાઈફમાં એથિક્સ હોવા જોઈએ. આ એથિક્સ હશે ને તો ભલે તમે લોકો ફેલ થતા હો પણ તમે તમારી લાઈફમાં કોઈ દિવસ ફેલ નહીં થાઓ, આ વસ્તુ યાદ રાખજો. તો અગેન રિક્વેસ્ટ કરું છું, આવા બધા ઝંઝટોમાંથી દૂર રહેજો પ્લીઝ.